કેમ છે વિદ્યાર્થી મિત્રો? સારું. ફરી એકવાર શ્રી નવદર્પણ વિદ્યાલય ધોરડી ધોરણ 12 બી ફરી એકવાર આપ સૌનું ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આમના કોરોના કરતા કરતા આપણે છઠ્ઠા પાઠે પહોંચીએ. હું તો એમ કહું, સ્કૂલે કદાચ ભણ્યો હોય તોય આપણે સાફ પડે નહોતો, કારણ બીએના લગભગ 5 પાઠ પૂરા થઈ ગયા છે. ઓનલાઈન એજ્યુકેશન તો આપણે અગાઉ સંચાલન કોને કહેવાય તો એમાં હતું કે આયોજનથી માંડી અંકુશ સુધીની પ્રક્રિયા એટલે સંચાલન. બરાબર, તો એમાં આયોજન, વ્યવસ્થા, તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણું અને અંકુશ સુધીની જે પ્રક્રિયા છે એને આપણે શું કહેતા? સંચાલન. તો એનો આજે છઠ્ઠો ભાગ ધોરણ કોને કહેવાય એના વિશે આપણે અભ્યાસ કરવો છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પાઠ નંબર 5 ની અંદર કર્મચારી વ્યવસ્થા, તેનું મહત્વ, એના લક્ષણો, બરાબર, પસંદગી કોને કહેવાય, ભરતી કોને કહેવાય, તાલીમ કોને કહેવાય, તો એ બધા વિશે આપણે અભ્યાસ કર્યો. મિત્રો, આજે આપણે દોરવણી કોને કહેવાય એનો અર્થ, એમનું, તેમના લક્ષણ, એમનું મહત્વ, એમના દોરવણીના જે તત્વો છે મુખ્ય છે, એના વિશે અભ્યાસ કર્યો છે. મિત્રો, પહેલાં આપણે જોઈએ કે દોરવણી એટલે શું. મિત્રો, તમને ખ્યાલ છે કે આપણને ઘણું બધું આપણી પાસે તાકાત છે, આવડત છે, અનુભવ છે, પણ જ્યાં સુધી આપણને કંઈ કામ સિંધવામાં ન આવે, યોગ્ય નેતૃત્વ પૂરું ન મળે, કોઈ માર્ગદર્શન ન મળે, કોઈ આપણી દેખરેખ ન રાખતું હોય, તો આપણું કામ છે એ પ્રકારનું કહેવાય ને, સુકાની વગરના ટીમ જેવું છે. બરાબર, ધોરણે આપનાર પણ સક્ષમ હોય, ઘણી વાર એવું થાય ટીમ બહુ સારી છે પણ ધોરણી આપનાર છે એ અસક્ષમ છે, તો ટીમનું સંતુલન છે તૂટી જાય છે. બરાબર, ઘણી વાર એવું બને કે ધોરણી આપનાર છે સક્ષમ છે પણ એમના જે તાબેદારો છે એ બરાબર નથી, તો પણ સફળ થતું નથી. બરાબર, એટલે સક્ષમ ધોરણી એ સંચાલનનું છે અનિવાર્ય અંગ છે. એટલે ધોરણી આપનારથી સક્ષમ હોવો જોઈએ. જોઈએ આપણે સામાન્ય અર્થ આપણે પહેલાં જોઈએ કે ધોરણી એટલે શું. તો કે ધોરણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમને કામગીરીથી વાકેફ કરવા. વાકેફ કરવા કે આ રીતની કામગીરી વિશે એને અવગત કરવા, એ કામગીરી વિશે એને જણાવવું, તેમના પર વોચ રાખવું, દેખરેખ રાખવી, એનું સુપરવિઝન કરવું, નિરીક્ષણ કરવું અને તેમનું કાર્ય જુસ્સો ટકાવી રાખવું, એવો સામાન્ય અર્થ થાય. બરાબર, માનો કે આપણે કંઈક ફેક્ટરી હોય તો ત્યાં ઘણી બધી સંખ્યામાં કામદારો છે, કામે આવતા હોય છે, તો એ કામદારોને છે એ માર્ગદર્શન દેવું કે જો ભાઈ આ કામ છે આ રીતે કરવાનું છે, આજે આટલા સેમ્પલ બનાવવાના છે, આ પદ્ધતિથી બનાવવાના છે, એને કામગીરીથી વાકેફ કરવા, જો ભાઈ આજે આપણે થોડુંક ઝડપથી કામ કરવું પડશે, આજનો રિસેસ છે ટૂંકાવી દીધો છે, આજે તમારે ઓવર ટાઈમ પણ ભરવું પડશે, તેની પર દેખરેખ રાખવી, કર્મચારીઓ કેમ કામ કરે છે, કોઈ ભૂલ પાડતું હોય તો એને જે તે સમયે જે તે સ્થળે એ ભૂલ અંગે ખાસ ટકોર કરવી. બરાબર, કોઈ કર્મચારી ખૂબ સારું કામ કરતો હોય તો એમને સારી વાત કરી, એમનો જુસ્સો વધારી રાખવો. બરાબર, બીજું ટૂંકમાં કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે, કર્મચારીઓ છે એ ધ્યેયને અનુસંધાનમાં કામ આવે છે, તો ધ્યેય પૂર્તિ માટે એને માર્ગદર્શન આપવું એટલે ધોરણી સામાન્ય. કર્મચારીઓ છે એ એમનો ધ્યેય પૂરો થાય એ માટે એને માર્ગદર્શન આપવું એટલે ધોરણી. બીજો કુંતસ અને ઓડેનરના મતે તાબેદારો છે, તાબેદારો એટલે કે ધોરણી આપનાર વિશે
તો એવી રીતે સંસારની બધી સપાટી થતું કાર્ય છે, એવું નહીં કે એક સપાટી આ કામ થાય છે. ઉપરની સપાટી વાળા છે એ મધ્ય સપાટી, મધ્ય સપાટી વાળા છે એ નિમ્ન સપાટીના કર્મચારીઓને સતત શું આપે છે, તો કે માર્ગદર્શન આપે છે. સતત શાંતિ પ્રક્રિયા, જો જ્યાં સુધી એકમનું અસ્તિત્વ રહે ત્યાં સુધી ગૌરવની કામ છે અટકતું નથી. વર્તમાન સમય સંજોગો પ્રમાણે ધંધામાં જે કંઈ બદલાવ આવે, ફેરફાર થાય, તો એમાં એ રીતે એને દોરવા પડે, એ રીતે એને સતત માપી સંજોગો પડે, એ રીતે એમનો ખર્ચ ઓછો ટકાવી રાખવો પડે, એ રીતે એમને ધંધાધંધ કરવા પડે, વાકફ કરવો. એટલે કે આપણે એક વર્ષના પહેલા દિવસે ધોરણ એમ કીધીને આખું વર્ષ કામ કર્યા કરે એવું નહીં, સતત ચાલતી પ્રક્રિયા છે. કાર્યો પર દેખરેખ. મિત્રો, આપણે એક મહત્વનું લક્ષણ છે, દોરવણી આપનાર અધિકારી હોય તો એ એના કામદારો ઉપર સતત ધ્યાન રાખે છે. કર્મચારીઓ ક્યાં ભૂલ કરે છે તો ભૂલ અંગે પણ ખાસ એને ટકોર કરે છે. કર્મચારીઓ કેવું કામ કરે છે, એકમની અંદર બધા કર્મચારીઓ કઈ રીતનું કામ કરે છે, કેવી રીતે કેવી કેવી મિસ્ટેક થાય છે, કયો કર્મચારીઓ શું કામ કરે છે, તો એને એની પર ધ્યાન રાખવામાં આવે છે. બરાબર, અહીંયા સતત દેખરેખ રાખવામાં આવે છે. ત્યારબાદ પાંચમું વિશાળ કાર્યક્ષેત્ર. મિત્રો, આ દોરવણીનું ક્ષેત્ર છે એ કોઈ નાનું નથી, એક બહુ મોટું વિશાળ કાર્યક્ષેત્ર છે. અહીંયા મેં કીધું એમ, બહુ માનો કે આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, તો એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની અંદર હજારો કર્મચારીઓ કામ કરે છે, તો એ બધા જ કર્મચારીઓ છે એને સતત માર્ગદર્શન આપવામાં આવે છે. બરાબર, આ કોઈ નાનું ક્ષેત્ર નથી, ધંધાના દરેક એકમોમાં દોરવણી છે આપવી પડે છે. હીરાના કારખાનાથી માંડીને મોટી મોટી ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરતા જે કર્મચારીઓ છે એને સતત એક પ્રકારની તાલીમ, માર્ગદર્શન, સલાહ, એક પ્રકારનું ખાસ કરીને એને નોલેજ, જ્ઞાન પીરસવું પડે છે. એટલે આ કેવું ક્ષેત્ર થયું, તો કે વિશાળ કાર્યક્ષેત્ર બની શકાય. માહિતી સંસાર. મિત્રો, દોરવણીની અંદર પણ માહિતી આપવી પડે છે, સતત નવું નવું જ્ઞાન અપડેટ થતું હોય તો એ આપવું પડે છે. ધંધાની અંદર કોઈ રીત બદલાતી હોય, ધંધામાં કોઈ ટેકનોલોજીમાં બદલાવ આવ્યો હોય, કોઈ નવી પદ્ધતિ છે એ આવી હોય, કોઈ નવું વર્ઝન આવ્યું હોય, કોઈ કંપનીની અંદર કોઈ નવું મશીન આવ્યું હોય, તો એ અંગે સતત કર્મચારીઓને છે, તાબેદારોને છે શું આપવું પડે છે, માહિતી સંસાર. સંચાલનની તણે ત્રણ સપાટીનો માહિતી સંચાર છે એ ચાલે છે. ઉપરની સપાટી છે એની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર, MD કે પછી સી એક્ઝિક્યુટિવ ઓફિસર, એ એમના તાબેના જે કર્મચારીઓ છે એને સતત માહિતીનો પ્રવાહ છે એ સારું રહે છે. એટલે આ એક પ્રકારનું માહિતી સંચાર પણ ગણી શકાય. મિત્રો, ત્યાર પછી લક્ષણ છે પ્રોત્સાહન. આપણે એક મહત્વનું દોસ્તો, અહીંયા એકમની અંદર જે કર્મચારીઓ કામ કરે છે એને અધિકારીથી સતત મોટિવેટ કરે છે, પ્રોત્સાહન આપે છે, એમના કામને બિરદાવવામાં આવે છે. કામમાં કંઈ ભૂલ પડી હોય તો એને હળવી શૈલીમાં વાત કરી દે છે, ભાઈ નો પ્રોબ્લેમ, તારું કામ બરાબર છે. અને એનાથી કર્મચારીઓ પણ પ્રોત્સાહિત થાય છે કે જો ભાઈ મને મારા અધિકારી અને મારા સાહેબે આ કામ મને શીખવાય, એટલે એનો જુસ્સો બેવડાય, એને એક પ્રકારનું મોટિવેટ થાય છે, એને એક પ્રકારનું પ્રોત્સાહન મળે છે. તો આમાં એક પ્રોત્સાહન પણ જોડાયેલું છે. આ કેવી પ્રવૃત્તિ છે, તો કે નિમ્નગામી પ્રવૃત્તિ. જો આ દોરવણીનો જે પ્રવાહ છે ને એ ઉપરની સપાટીથી ક્યાં આવે છે, મધ્ય સપાટી. મધ્ય સપાટીથી એનો પ્રવાહ ક્યાં જાય છે, તળ સપાટી. એટલે કે ઉપરની સપાટી એ એકદમ જે બોર્ડ ઓફ ડિરેક્ટર હોય, મેનેજિંગ ડાયરેક્ટર હોય, સંચાલકો છે, જે સ્પેશિયાલિસ્ટ નિષ્ણાત વ્યક્તિઓ છે, એ વિવિધ વિભાગના અધિકારીઓને શું આપશે, તો કે માર્ગદર્શન, નવી કોઈ અપડેટ માહિતી હોય. અને એ જ અધિકારીઓ છે તળ સપાટીના જે કર્મચારીઓ છે, કામદારો છે, કોઈ જોબરો છે, કોઈ નિષ્ણાતો છે, તો એ પ્રમાણેનો એને માર્ગદર્શન આપે છે. મિત્રો, ચલો મિત્રો, સંચાલકીય કાર્ય. મેં તમને અગાઉ પણ કીધું એમ, સંચાલનમાં શું આવે, તો કે આયોજન,